उसमें जाके ये मर दी जाते हैं। वेगमान संरक्षण नो नियम ध्यान ही ना पहले पूछी तो मैं आकृति नो वाला हूँ ट्रॉल स्टेप में दागो पकी आपको जवाब वो मजे में से लो जवाब ध्यान ना सुन को धारो के બે દડા એ તથા બી એક જ દિશામાં ગતિ કરે છે જેનું ગળ અનુક્રમ એમ એ તથા એમ બી અને પ્રારંભિક વેગ UA तथा UB खबर पड़ी गया कहीं कोई पण प्रकार असंतुलित बाह्य बल लागू नहीं इतने के अथड़ावण थती नहीं એટલે કે બે દડા અથડાતા નથી પણ એ એક દિશામાં ગતિ કરે છે આનું દળ એ બી અને આનું દળ જે યુ એ આનું દળ એમ બી આનો વેગ યુ બી આનો વેગ વધારે આનો વેગ ઓછો આનું વળે બીજું વળે ગમે એકો અથડા હવે ઈ સમય દડો એ અને દડા બી એ બીજા સાથે अथड़ा है मने क्या तू कहे अथड़ा है अने तेमना भी अनुक्रम बी ए तथा बी बी खाए अंतिम वेग छे बी लीधो आपणे तेमना वेग अनुक्रम तथा बी बी खाए छे खबर पड़ी गया ले बे रणा में भाई નળના બદલે એમાં તમે આટલા પ્રમાણ નળમાં થોડું વધારે વધારે ખબર પડી ગઈ આટલી કે ના ખબર પડી 100% હવે બીજો આકૃતિનું વર્ણન આવડી ગયું તમને હવે દરેકનું વેગમાન શોધવાનું આ પહેલું અથડામણ પહેલાનું हवेली घटना थी अथड़ाण जो हम हूँ शू लख नॉन लखू नॉन तुम्हारे लखनी जरूरी नहीं तुमने अत्यार भूली गया तो वेग मान एक प्रमाण वेग मान बराबर दर गुणिया वेग मैं तुमने उदाहरण आप याद हो तो बंदूक की गोली से बंदूक की गोली हूँ हाथ के आम करें तो कोई घबराते नहीं બંદૂક લઈને એમ કહું છું ગભરાય ગોળી એની છે તો આપણને કેમ એવું થયું કારણ કે જયારે હાથથી આપણે ગોળી છોડીએ ત્યારે એનો વેગ ઓછો એ તેનું વેગમાન ઓછું એટલે આપણા ઉપર એની અસર ઓછી જયારે બંદૂકથી એ ગોળી છોડવામાં આવે તેનું વેગમાન વધારે હોય વેગ વધી જાય એટલે દળ અને વેગનો ગુણાકાર વધી જાય એટલે વેગમાન વધી એટલે આપણને એની અસર વધારે એવી રીતે કોઈ ખટારો ઉભો છે એનું દળ 100 કિલોગ્રામ અને કોઈ બાજુ હું બોલતો મને કશું મત કરું કારણ ખટારો તો એ સ્થિર પણ જો ખટારો ની ખરી ખટારો ચાલુ રહે ધીમે ધીમે એટલી સ્પીડે આગળ ગતિ કરે તો મારે ત્યાંથી હટી જવું કેમ કારણ કે ત્યારે પહેલા વેગ કેવો હતો ઝીરો 100 × 0 પર અસર કેવી થાય 0 × 0 હવે એક નો વેગ થયો તો 1 × 100 વેગ માન થઈ ગયું મારી પર 100 ગણી અસર સાથે ખબર પડી ગઈ આટલી કે ના ખબર પડી એટલે વેગમાન એટલે દળ ગુણ્યા વેગ આટલી ખબર પડી ગઈ હલો હવે જોજો અથડામણ પહેલા
गड़ा ए नु वेगमान प्रारंभिक वेग बस खबर पड़े गड़ा ए ना वेगमान ने अपने पी ए कही दड़ क्यों ए प्रारंभिक वेग यू वेग एकम सौ दबाण गड़ा बी नु वेगमान दर गुणिया प्रारंभिक वेग खबर पड़ी गया कि ना खबर पड़ी हमें बीजो पॉइंट चालू अथड़ामण पछी हाँ अहीं अथड़ामण पहला कुल प्रारंभिक वेग अथड़ामण पहला कुल प्रारंभिक वेग मान कितनो थशे गड़ा ए नु वेग मान वत्ता गड़ा बी नु अनु कुल वेग मान शुं थाय अथड़ामण पहला वेग मान एटले पी एटले प्रारंभिक एटले आई कुल प्रारंभिक वेग मान आपणे पी आई कीधुं आ पी ए वत्ता पी बी खबर पड़े बधाने माटे पी आई बराबर ये એટલે શું હતું આપણું એમ એ યુ એ પ્લસ એમ બી યુ બી આપણું પ્રારંભિક વેગમાન મળી ગયું સમીકરણ એ ખબર પડે આપણી સેમ વસ્તુ આ જે લખ્યું સેમ ટુ સેમ અથડામણ પછી અથડામણ પછી ઈઝી ભાષામાં લખાણ લખાવું બડા કે નું વેગમાન बदलाई गये प्रारंभिक वेगमान अंतिम फाइनल आने इनिशियल कहवा इनिशियल એટલે પ્રારંભિક ગળા એ અંતિમ વેગમાન ગળા બી નું અંતિમ વેગમાન
તમારો જવાબ યાદ રાખવો ઈઝી થઈ જાય. હવે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે ત્યારે પહેલા પદાર્થ પર બીજા પદાર્થ પર જેટલું બળ લાગ્યું હોય એટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. એટલે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આપણે એવું ભણ્યા બંદૂક ક્યાં ગોળી છોડીએ તો જેટલા વેગથી ગોળી આગળ ઉડે બંદૂક એટલા વેગથી પાછળ જાય. જેટલા વેગથી આપણે હલેસાને પાછળ ખસેડીએ એટલા વેગથી હોડી આગળ જાય. કિનારા પર આપણે કૂદકો મારીએ તો જેટલા વેગથી આપણે આગળ જઈએ હોડી એટલી પાછળ જાય. આ બધું ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં એ વડે બી પર લાગતું બળ અને આઘાત તો બી વડે એ પર લાગતું બળ અને પ્રત્યાઘાત એટલે સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એવું આપણે ભણ્યા છે. બરાબર જોયું હવે લાગતું બળ દ્વારા બી પર લાગતું બળ આવું બોલે બી દ્વારા એ પર લાગતું ખબર પડી ગઈ. ના ખબર પડી. સો ટકા બીજો શું કે યાદ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એવું કહી ગયો કે બરાબર એ નહીં એક તો એનું ગાણિતિક સ્વરૂપ હતું એનો નિયમ આવો હતો પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર કે પદાર્થ પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. એટલે આવું બાહ્ય બળ સમપ્રમાણ વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમય આવું હતું. આ બાહ્ય બળ જ થયું. આ બાહ્ય બળ હવે આપણે આ બંને માટે ન્યૂટન ગતિનો બીજો નિયમ વાપરી જોજો. દડા એ દ્વારા બી પર અંતિમ વેગમાન
खबर पड़ी क्या थी? क्या खबर पड़ी? क्रिया की शू होती एमबीबी खबर पड़ी क्या थी? क्या खबर पड़ी? सेम वस्तु आपको लगान पड़ेगा माइनस पी एम ए यू बी एम ए यू ए खबर पड़ी क्या थी? बिना खबर पड़ी आपको पॉइंट दे दी तो एक और दो न्यूटन की गति नो पी जोड़ी खबर पड़ी परंतु परस्पर दिशा पदार्थ जारे अथड़ाय के पहला टोटल वेगवान हो अथड़ाय के पछी जे टोटल वेगवान थाय एनो जवाब केवो आवे सरखो एटले वेगमान अचल रहे छे
જેને કુલ વેગમાન આખ્યા પ્રક્રિયા કરતા કુલ વેગમાન કેવું રહે છે અચળ જેને વેગમાન સંરક્ષણનો નિયમ છે ખબર પડી કે ના ખબર પડી કશું નહીં પહેલા બે જણા ધડો એ જેમ ધડો એમ એ પ્રારંભિક વેગ યુ એ ધડો બી જેમ ધડો એમ બી પ્રારંભિક વેગ યુ બી અથડામણ કહેવાની પરિસ્થિતિ ટી સમય અથડાય અને આનો વેગ બી એ થઈ જાય આનો વેગ બી બી થઈ જાય હવે એકમાં બીજો પોઈન્ટ શબ્દ વેગમાં વેગમાં દળ ગુણ્યા વેગ તો અથડામણ પહેલા બધા વેગમાં આંતરિક વેગમાં જોઈએ તો અથડામણ પછીનો વેગમાં જોઈએ અત્યારે એનું પ્રારંભિક વેગમાં દળ ગુણ્યા પ્રારંભિક એમ એ યુ એ દળનું પ્રારંભિક વેગમાં દળ ગુણ્યા પ્રારંભિક એમ ડી બી બી પી એ એમ બી બી કુલ પ્રારંભિક વેગમાં પી આઈ બરાબર પી એ વત્તા પી બી વેલ્યુ સેમ વસ્તુ અથડામણ પછી દળાઈનું અથડામણ પછીનું વેગમાં ક્રિયા છે દળ ગુણ્યા અંતિમ વેગ એમ એ બી એ દળા બી નું અંતિમ વેગ વેગમાં ક્રિયા છે અંતરક્રિયા દરમિયાન અથડામણની ઘટનાનો કુલ વેગમાન અચળ રહે છે જેને વેગમાન સંરક્ષણનો આપણે જે રીતે સમજાવ્યું જવાબ આખું ઈઝી થઈ ગયું